ઉત્તરાયણનો તહેવાર હોય એટલે સ્વાભાવિક છે કે લોકો મન મૂકીને આકાશમાં પતંગના પેચ લગાવવાનો આનંદ માણવાનું ચૂકે નહીં, પરંતુ પતંગને કારણે આકાશમાં મુક્ત મને વિહાર કરતા અને પક્ષીઓ દોરીને કારણે ઘાયલ થતા હોય છે, ત્યારે આ ઘાયલ પક્ષીઓને છેલ્લા 10 વર્ષથી સારવાર કરીને ફરી આકાશમાં વિહાર કરતા કરવાની સેવા સુપાશ્વર જૈન સેવા મંડળ દ્વારા કરવામાં આવી રહી છે. આ વખતે પણ વિવિધ ટીમો બનાવીને ઘાયલ પક્ષીઓની સારવાર માટે વોલેન્ટિયરો સવારથી જ કામે લાગી ગયા હતા, તો મંડળ દ્વારા પણ ખાસ હેલ્પલાઇન નંબરો પહેલાથી જ જાહેર કરી દેવામાં આવ્યા હોય. આમ લોકો પણ ઘાયલ પક્ષીઓને જોતાની સાથે મંડળનો સંપર્ક કરવાનું ચૂક્યા ન હતા, જેને કારણે સવારથી લઈને સાંજ સુધીમાં 30થી વધુ પક્ષીને બચાવવામાં સફળતા મળી હતી. તો મંડળ દ્વારા ભુજમાં હંગામી હોસ્પિટલ પણ ઊભી કરવામાં આવી હતી, જેમાં ડોક્ટરોની ટીમ ખડે પગે તૈનાત રહી હતી, જેને કારણે પક્ષીઓને તુરંત સ્થળ પર જ સારવાર આપી શકાય. આ હંગામી હોસ્પિટલને સાંસદ વિનોદ ચાવડાએ ખુલ્લી મૂકી ત્યારે મંડળના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. શ્રી સુપાર્શ્વ જૈન સેવા મંડળ ભુજ સંચાલિત કલાપૂર્ણ શ્રી કરુણાધામ અમરસંસ બાંદ્રા દ્વારા છેલ્લા 10 વર્ષથી આવા એક કેમ્પનું આયોજન થતું હોય છે. મકર સંક્રાંતિ એક આનંદનો અને ઉત્સવનો ઉત્સવ છે આપણો, અને એ દિવસે લોકો રંગબેરંગી પતંગ આકાશની અંદર ઉડાડતા હોય છે અને પોતાનો શોખ પૂરો કરતા હોય છે. એ સાથે સાથે ઘણી વખત આપના દોરની અંદર ગગન વિહાર કરતા પક્ષીઓ જે આવી જતા હોય છે તો એને પણ એને નુકસાન થાય છે, મોતના મુખમાં ધકેલાય છે, તે ન થાય એ બચી શકે એના માટે કરીને આપણે એક અભય કલરલેબ પાસે ઇમરજન્સી ઘાયલ પક્ષી સારવાર કેન્દ્રનું આયોજન કર્યું છે. સંસ્થા દ્વારા એક એવું નક્કી કરવામાં આવ્યું છે કે સંક્રાંત પૂરી થાય ત્યારે શું છે કે એના પછીના આવતા દિવસોની અંદર ઘણા બધા પક્ષીઓ અમારી પાસે આવતા હોય છે, કે ઝાડ ઉપર લટકતા હોય છે, તાર ઉપર લટકતા હોય છે, તેવા પક્ષીઓ આપણે આપણા પતંગ લગાવ્યા પછી જે વધારાના દોરાઓ છે આપણે ઘા કરી દેતા હોય છે, એટલે એના કારણે આ બધા પક્ષીઓને નુકસાન થતું હોય છે પછીના દિવસોમાં. એ ન થાય એના માટે સંસ્થાએ એવું નક્કી કર્યું છે, જે કોઈ આ 14 તારીખ અને 15 તારીખ આ જ સેન્ટર ઉપર આ જ જગ્યાએ અમારા સ્ટાફ બેસશે અને અમે લોકો બેસશું, એ જે કોઈ વધારાના દોરા લઈને આવે, 1 કિલાનો ગુચ્છો લઈને આવે અને 100 રૂપિયા આપીને એનો બહુમાન કરવામાં આવશે. આ ભારતીય ચેરિટેબલ ટ્રસ્ટ સેવા લેટ્સ હેલ્પ આસ ચેરિટેબલ ટ્રસ્ટ ભુજ દ્વારા જે લોકો અમારા ઘાયલ પક્ષી ઇમરજન્સી સારવાર કેન્દ્ર ઉપર કોઈ પણ પક્ષીને લઈને આવે તો એને એક ઇયરફોન અને એની સાથે એક એનો પ્રમાણપત્ર આપીને એનો સન્માન કરવામાં આવે છે.